બધા ભક્તો સંતોને જય સ્વામિનારાયણ. રાસ ખૂબ બનાવ્યો એ ભગવાનને યાદ કરીને, ખૂબ નાચ્યા, ખૂબ રમ્યા, ભગવાનને ભેગા રાખીને રમે ને મહારાજ બહુ રાજી થાય. આજે આવતીકાલે એકાદશી છે. બધા જમ્યા કે હવે જમશો? પછી એકાદશી બેસી જશે હો. પછી એ એકાદશી જાગરણ કરતા હતા હો પંચાળામાં. એકાદશીનું જાગરણ કરતા હતા. પછી રાત્રિનો સમય થયો એટલે ઊંઘ આવે ને પછી તો. પણ રાસ રમતા સંતો, બધા ભક્તો સંતો હતા, બધા ખાખરાના વનમાં ઉતારા હતા. મહારાજ દરબારમાં ઉતારો હતો. સંતો બધા કીર્તન ગાતા હતા અને રાસ રમતા હતા. એટલે મહારાજને નિદ્રા ના આવ્યો. એવા ભાવથી ને પ્રેમથી રમતા હતા. એ આનિકો મોટા બ્રહ્માનંદ સ્વામી, આનિકો નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોટા મોટા સંતો. એક ઓલ્યા પદ બોલે, એક ઓલ્યા પદ બોલે ને ઝીલે બધા. આમ કરતા મહારાજને ઊંઘ ના આવી એટલે આવ્યા અહીંયા રાસમાં. રાસમાં આવ્યા ત્યાં એક ખાખરાનું વન ઝાડ બહુ હતું, એના આડા ઊભા થઈ રહ્યા. એટલે સંતો બધા મોજમાં આવીને રમતા હતા મહારાજને યાદ કરીને. ખૂબ રાજી થયા મહારાજો. કોક સંતની નજર પડી ગઈ, એ મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. રાસ વિખાઈ ગયો, બધા દોડીને દર્શન કરવા આવ્યા. મહારાજ કે રંગમાં ભંગ પડ્યો. કેવો રંગ જામ્યો હતો? અરે એવો ને એવો રંગ આજનો હતો. સંતો ને ભક્તો ને એ નાના બાળકો રમતા તને જોઈને ખૂબ રાજી થયા. અમે ના કે બાળકો ઠેકડા જ મારતા હોય જ્યાં હોય ત્યાં. પણ એ મેલબેનમાં નાના નાના છોકરાઓ બધા આમ રમતા હતા. આ એક છોકરાઓને કેળવણી છે હો, આ શીખાડવાની વાત. ના કે પછી ઠેકડા જ મારતા રે. એ મહારાજ કે રંગમાં ભંગ પડ્યો કે ચાલો ચાલો રમવા. એટલે મહારાજ પણ સાથે મળ્યા રમવા. રમતા જાય તે બધા સંતો ઊભા થાય ને, મહારાજ નીચા નમે. વરી વરી મહારાજ ભેગા થાય, વરી મહારાજ આમ બદલી જાય. સંતો કે મહારાજ અમને તમારે જ રમતા નથી આવડતું હો. પોતાની ગોદડીઓ હતી ને બધી, વચ્ચે આમ કર્યો ઢગલો, એના ઉપર મહારાજ કે અહીંયા બિરાજો. મહારાજ બિરાજ્યા અને એ સંતો બધા મંડ્યા ફરી રાસ રમવા. એ થોડી વારથી ને ધર્મ ભક્તિના દર્શન ત્યાં આ રાસમાં. થોડી વારથી ના રામ પ્રતાપને ઈચ્છારામના દર્શન થયા. પછી એની બાજુમાં નાના નાના છોકરા બે હો એ બાજુમાં બેઠા હતા. સંતો વિચાર્યું કે આ એના માતા પિતા છે ને આ એના ભાઈ છે, પણ આ નાના નાના છોકરા એ કોણ? એક રાસ પૂરો થાય ને એટલે આપણે પૂછશું. કે રાસ પૂરો થયો એટલે બધા સૌ મહારાજ તો તને દોડીને હાલતા થયા ઝીણાભાઈના દરબારમાં ગયા. પણ બીજા દિવસે સભા ભરાઈ ત્યારે મા સંતોએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ ગઈકાલ સાંજે રાસમાં તમે દર્શન દેવા વધાર્યા હતા અને ત્યારે તમારા માતા પિતાના દર્શન થયા, ઓળખ્યા અમે. રામ પ્રતાપને ઈચ્છારામના પણ દર્શન થયા, એને પણ ઓળખ્યા. પણ નાના નાના છોકરા હતા એ કોણ હતા? મહારાજ કે અમારા ભાઈ હતા. તો કે તમારા ભાઈ તો રામ પ્રતાપને ઈચ્છારામ? નહીં નહીં, આ જ્ઞાન અને વૈરાગ્ય એ અમારા ભાઈ છે. આવા ભાવથી ને પ્રેમથી રાસોત્સવ રમે ના એના ઉપર મહારાજ બહુ રાજી થાય હો. હા એ તમે બધા ભાવથી પ્રેમથી સંતોની સાથે
મહારાજની સાથે રાસ રમ્યા, જોઈને ખૂબ આનંદ આવ્યો. આજે ચોથો દિવસ, હો આજે શનિવાર હનુમાન દાદાનો, હો એ આજે ઉત્સવ આવો થયો. આવા ઉત્સવ ને ઉત્સવમાં જીવનને આગળ વધારવાનો. જો જુવાનો, તમે બધા જુવાન જ છો, અહીંયા બધા કમાવા આવ્યા હો, ભગવાન ભજવા નથી આવ્યા એ નક્કી. હા, એક ટાર્ગેટ લઈને આવ્યા છો, પણ અહીંયા આવ્યા પછી બે મળ્યું છે. હો, કમાવાનો ટાર્ગેટ મળ્યો છે, સાથે ભગવાન ભજવાનો પણ મળ્યો છે. તો એ લાભ ચૂકાય નહીં, એનું થોડું ધ્યાન દેજો બધા. હો જુવાનો, કામ કરવાનું છે, કામ કરશું તો જ રોટલો મળશે, પણ બરકત દેવાનો ભગવાન છે. ઘણા માણસો ખૂબ કમાય, એ સામી આવક તો બહુ ઘણી, પણ 12 મહિને ઝીરો થઈ જાય. આ ભગવાનની બરકત, ભગવાન બરકત દાતા છે. ભગવાનનો ભાગ ભાગ ધંધામાં ભાગીદાર બનાવીએ, એ ભગવાન આપણા ભેગા હોય તો આપણને એવી બુદ્ધિ આપે. હો હવે તું આ કામ કરીશ તો તને સારું થશે. ભગવાન કંઈ દે તારે હુંલા ભરીને દેતા નથી. હો, એને એવો વિચાર આપે, એવી બુદ્ધિ આપે, એટલે એ કામ કરે એમાં સસ્ત થાય. તો બધા ભક્તો, એ જુવાનો, ખૂબ તમારે અત્યારે નાચવાનો ને કૂદવાનો સમય છે. નાચજો કૂદજો, સાથે ભગવાન ભજજો. અને ભગવાન ભજવાનું, એ જો આવા ગરપાળા ઘનશ્યામ મહારાજ બિરાજ્યા છે, નારાયણ દેવ બિરાજ્યા છે, એ આનીકો રાધાકૃષ્ણ દેવ બિરાજ્યા, રામ પરિવાર, એ આનીકો શિવ પરિવાર, હનુમાન દાદા, ગણપતિ દાદા, આપણે બધા મહારાજ કે અમે કોઈ વાતનું કાચું નથી રાખ્યું, ખબર હે? કોઈ વાતનું નહીં, શાસ્ત્રમાં નહીં, સંપ્રદાયમાં આચાર્ય, સંપ્રદાયમાં સંતો, એ સંપ્રદાયમાં જે જે કાંઈ જોઈએ ના, બધું ભગવાને આપ્યું. ભગવાન પોતે તપસ્યા કરે, ફળ કેને આપે? એ મા બાપ ત્યાંકને કોઈની આ હશે, કોઈક લંડન હશે, કોઈક નોખી નોખી જગ્યા કોઈ દેશમાં હશે, કાંઈ જરૂર પડે તો એ તરતળ આપે. ભગવાન આપણા જગતના પિતા અને માતા ભગવાન છે, તો આપણે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન પોતે આપે. વાલો ભરતખંડના નર નારીને પોતે તપ કરી રે, આપે ફળ સોય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ ભક્તો આપણને મળ્યા છે. એ ભગવાન ભજવામાં, સત્સંગ કરવામાં, છેલ્લી બાકી અહીં ના પહોંચી શકાય એવા દૂર રહેતા હો ના, તો ઘરે ઘર સભા કરવાની, એમાં જેટલો સમાસ થશે એમાં જે કાંઈ આપણા જીવનમાં નડતર હશે એ દૂર થશે, કાંઈ અણસમજ હશે એ દૂર થશે, અને સમજ આવી જશે. તો બધા ભક્તો, એ દૂર દૂર ઘણા મકાન હોય, અહીંયા નજીક હોય તો મોંઘા હોય, કે છે દૂર હોય તો થોડા સોંઘા હોય, પણ ડીઝલ ભરે પાછું એમાં. હો, હા, ડીઝલ ભરે, અને ન પહોંચાય તો મગજ ભરે. એટલા માટે થોડુંક જાજો આગું પાછું કરીને, પણ જેટલા નજીક રહેશું ના એટલી ભગવાન આપણા ઉપર કૃપા કરશે. અને બધાએ, જો જુવાનો, તમારા દીકરાઓ અને દીકરીઓ તમારી સંપત્તિ છે. પૈસા 4 ઓછા હશે ના તો એનો કયો વાંધો નહીં આવે, પણ સંતતિ જો તમારા હાથમાં નહીં હોય તો જાણે બધું ગયું. એને માટે અહીંયા કથા થયા કરે છે. હો, દરરોજ કથા થાય રહી એની સમજણ માટે, એ ટાઈમ આપવા માટે થોડો સમય કાઢી અને સત્સંગ કરો છો, વિશેષ કરજો. ભગવાન શ્રી નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સુખિયા રાખ્યા એના કરતાં વિશેષ સુખિયા રાખે વધારે તો એ કે તમારે શરણે રાખજો. હો, ઘણી વખત એવું હોય, આપણા ગાંઠના ગોપીજન ખોવાઓ છે, દેશમાં સત્સંગ કરતા મા બાપથી પરંપરાનો આપણે સત્સંગ મળ્યો હોય, અને એ સત્સંગ જો ઘસાઈ જાય અને આડેઓરે માર્ગે ચડી જઈએ તો એ ગાંઠના ગોપીજન ખોવાનો. નવો સત્સંગ કરી એનો રસ્તો જુદો. તમે એક્સરા કરો, વાંચન કરો, વચનામૃત છે, બીજું ત્રીજું કાંઈ, શિક્ષાપત્રી, જન્મંગલના પાઠ, એ નવું આર્જન તમે કર્યું છે. પણ જે પરંપરાથી તમને આપણે લોહીમાં સત્સંગ મળ્યો છે ને, એ ખોવાઈ જાય તો ગાંઠના ગોપીચંદ ખોવાયો. હા, એટલા માટે ભગવાનના ભક્તોએ
ગાંઠના ગોપીચંદ ખોવા એમ ન કરું હો. એક જગ્યાએ એક બ્રાહ્મણ, પહેલાં આગળમાં બ્રાહ્મણો સંદેશા લઈ જતા, એ લગ્નના હોય કે બીજા કોઈ મરણના હોય કે કાંઈ હોય ના, સંદેશા કોણ? બ્રાહ્મણો લઈ જાય. ટપાલી તો પછી થયા, અગત્યના સમાચારો એ પહોંચાડતા. બીજે ગામ જાય તો એને કાંઈ આઠાના રૂપિયો કંઈ મળે, એમાં તો ગુજરાન ચલાવે. તે આ એકને પોતે જતા હતા, આઠાના એને મળ્યા સામેથી. ત્યાંથી બીજા પાછા વળ્યા, તે આ ગામનું એક જંગલ, એમાં તળાવ મોટું, તળાવને કાંઠે વડ, વડને નીચે એક સુંદર મજાનો એક વાવ હતી. તે અંદર ગયા, પાણી બાણી પીધું, પછી કે લઈને વિષમો ખાઉં. વાવમાંથી અવાજ આવ્યો કે ભૂદેવ, તમે જાઓ તો છો પણ નગર શેઠને શુભ શુભ સમાચાર દેવાના છે. કે શું છે? નગર શેઠને કહેજો કે હું તમારી લક્ષ્મી અહીં બેઠી છું, તમારી લક્ષ્મી અહીં બેઠી છું, એને લઈ જાય મને. એટલે ભૂદેવ તો રાજી થયા, હું સમાચાર પહોંચાડ્યો તો એ સારો હતો, આ તો લોટરી લાગ્યા જેવો હતો ને સમાચાર. એટલે આ સારા સમાચાર છે, દઈશ તો રાજી થશે શેઠ, એથી મળશે. ત્યાં તો શેઠ સત્સંગીઓ આ માનસી પૂજા કરે, પાંચ પાંચ વખત કથા વાર્તા, એ અંગેનું સારું, શું શુભ લક્ષ્મી છે, અશુભ લક્ષ્મી શું છે, એ પણ એને જ્ઞાન. અને હરામનું આવે તો શું કામ કરી જાય એ એને ખબર બધી. એટલે ભૂદેવે જઈને કે શેઠજી શેઠજી. હા બોલો દેવ. ભૂદેવ બોલો. એ શુભ સમાચાર છે. શું? તો કે આપના ગામના જંગલમાં જળાશય કિનારે વાવમાં તમારી લક્ષ્મી બેઠી છે, મને કંઈક શેઠને સમાચાર દો, મને લઈ જાય. તારે એને શું પૂછ્યું? એને શું જવાબ આપ્યો? એને પૂછ્યું પરવારું કે દૈવી છે કે આસુરી? એ તો મેં પૂછ્યું નથી. શેઠ કે દૈવી હોય તો સમાચાર લઈ આવજો, અને આસુરી હોય તો સમાચાર નહીં ખબર, આપણે નહીં જોઈ કે. એટલે પરવારા ભૂદેવ આવે મુઠ્ઠી વાળીને પાછા અહીંયા. એ માતાજી, તમે દૈવી છો કે આસુરી? તો કે દૈવી હો તો દરબારમાં બેઠી ન હું, આસુરી છે હું તો અહીંયા રખડું રી. તો કે શેઠજીએ તો એમ કીધું કે આસુરી હો તો મારે કામ નથી. કે લક્ષ્મીજી કે તમને ખબર તો તમારી પાસે આવું કે. એટલે એના મનમાં વિચારજો કે છે તો અમે ની આસુરી, તો આસુરી લેવો ને કે. એટલે જેવો એમ કીધું આવો તો સોનાના રૂપમાં માણખણ સોનાનો આમ ઢગલો થઈ ઘંટો. હવે આ લઈ જાવી ગામમાં, કોકને ખબર પડશે તો તકલીફ, શું કરું? જ્યાં આમ ઉપાડીને એક બાજુ રાખવા જાય છે, બે હાથ ચોટી ગયા ભાઈ. હવે ઉખડવાના પ્રયત્ન કર્યા પણ ઉખડે નહીં. હો હવે માતાજી કે હાથ ઉખડે કેમ? કે ખીચામાં છે કાંઈ. શું હતું? ઓલા આઠના મળ્યા હતા એ મુખ માથે, જેવો હાથમાં ઓલા હાથ છૂટો થયો, આઠના કાઢીને મૂક્યા, એટલે આઠને ચોટી ગયા, હાથ છૂટો રાખી દીધો. પણ આ કેમ છૂટે? હવે છે ખીચામાં કાંઈ? કાંઈ નથી હો માવજીભાઈ, ગોપીચંદ તમને જડ્યા ને હમણાં એવા, એ બે ગોપીચંદ મફતનું જડે ને ચાંદલો કરવાનું, આ ગોપીચંદ છે. તો કે મૂક માથે કે, અને એ કાઢીને જ્યાં મૂક્યું, બે હાથ છૂટા થયા. મહેનત બહુ કરી ના, આગળ પાછળના દરવાજા બે ખુલ્લા, સમજ્યા? પછી મુઠ્ઠી વાળીને દોડ્યો. ઓલા શેઠજીએ કીધું, એટલે આ ભૂદેવ શું સમાચાર, આસુરી કે દૈવી? તો કે ઘરે જવા દો, નાહી ધોઈને આવું કે. નાહી ધોઈને પછી આવ્યો. શું? હેરાન થઈ ગયો કે. શું? ગાંઠના ખોયા, ગાંઠના ગોપીચંદ ગયા કે. આઠના કમાણે તો ઠીક ભક્તો, આ તો દૃષ્ટાંત છે. તમારા મા બાપથી, એ પરિવારથી, કુટુંબથી, તમારા ગામથી તમને જે સત્સંગ મળ્યો છે ને, એ તમારા ગાંઠના ગોપીચંદ છે. હા, એ ખોવાનો તો આપણે અહીંયા આવ્યા એ નકામ. અહીંયા આવીને તમે સત્સંગ કરો, ભજન ભક્તિ કરો, સેવા કરો, એ તમે નવ કમાણી કહેવાય. ભક્તો એ બધા સુજ્ઞ છો, બુદ્ધિશાળી છો, સત્સંગ કરો છો, વિશેષ કરજો,
કાશ આળસમાં કરજો હો. જો ઘનશ્યામ મહારાજ દૂરથી છુપિયાથી છે કચ્છમાં આવ્યા, અને કચ્છમાંથી દોડતા દોડતા આજે તમે અહીંયા આવ્યા, તો તમને દર્શન દેવા માટે, તમારી સંભાળ લેવા માટે એ આવ્યા અહીંયા, અને સંતોને લાવ્યા. એ તમારા મા બાપ અહીંયા આવી અને તમને જુએ ના તો રાજી થાય. અમારા દીકરાઓ, અમારા પોતરાઓ, અમારી પોતરીઓ એ કેવા સત્સંગને ભજન કરે ના, આ આશીર્વાદ છે ને બહુ મોટા છે. માટે નાના મોટા બધા ભક્તો સત્સંગ કરો છો, વિશેષ કરજો, છેટાઓ તો ઘર સભાર જાણે શરૂ કરજો. હા, તમને બહુ આનંદ આવશે. ન પહોંચી શકાય હું આળસ તો ન જ કરું, નજીક હો બે ત્રણ ચાર કિલોમીટર માટે પાંચ કિલો પહોંચી આવી દર્શન એક વખત ભગવાનનું મુખડું જોઈ જાઉં. મહારાજ છે રાજી, વિશેષ રાજી થશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ સુખી છો, વધારે સુખી થાવ. સ્વામીના કાગળમાં લખ્યું કે 5-25 ઘાસ આવે સહન કરવો, પણ પરસ્પરનો પ્રેમ ક્યારે છોડવો નહીં. ભક્તો, ભગવાન શ્રીહરિ સંતોના ચરણોમાં પ્રાર્થના કરી એ આવો સંપત્તિ સત્સંગ આલે છે. એથી વિશેષ સંપ વધે, સત્સંગ વધે, એ જ ભગવાન શ્રી નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. બધા ભક્તોને સંતો હોતી જય સ્વામિનારાયણ.